गुड मॉर्निंग विद्यार्थियों, आजे आपने अपना लेक्चर में कालिल द्रावण एटले शू तो हवे तेनी चर्चा करीशू। आना पहेलाना लेक्चर में आपणे द्रावण अने निलंबन तो तेना विशे चर्चा करी। द्रावण एटले शू अने निलंबन एटले शू तो आपणे ए समझवा माटे के मिश्रणना प्रकारों, ज्यारे आपणे मिश्रणना प्रकारोनी चर्चा करता था तो त्यारे एक प्रवृत्ति ध्यान में लीधेली। प्रवृत्ति नी अंदर आपणे शुं करेलुं के चार बीकर लीधेला, एटले के चार अलग अलग आपणे जूथ तैयार करेला। नाम शुं आपेलुं? ए बी सी डी, जूथ ए, जूथ बी, जूथ सी अने जूथ डी। जूथ ए अने बी नी अंदर आपणे शुं करेलुं के कोपर सल्फेट बीकर नी अंदर, पाणी भरेला बीकर नी अंदर आपणे शुं नाखेलुं? कोपर सल्फेट नाखेलुं। एटले के एक बीकर नी अंदर थोड़ू ओछू प्रमाण हतुं, बीजा बीकर नी अंदर वधारे प्रमाण हतुं, पण जूथ ए अने बी ने तो ए द्रावण मळतुं हतुं, बराबर। अने केवुं द्रावण हतुं? तो समान द्रावण मळतुं हतुं। जूथ सी, तो जूथ सी नी अंदर आपणे चोकनो भूको के घऊनो लोट एक बीकर भरेला पाणी नी अंदर, आपणे पाणी भरेला बीकर नी अंदर उमेरता हता, एटले के ए आपणने केवुं मळतुं हतुं? ए द्रावण विषमांग मळतुं हतुं, એટલે કે જેને આપણે નિલંબન તરીકે વ્યાખ્યાયિત કરીને આયા। હવે કે જૂથ ડી, તો જૂથ ડી ની અંદર આપણે શું કરેલું કે આપણે ફરીથી યાદ કરી લઈએ કે જૂથ ડી તો જે બીકર હતું જૂથ ડી પાસે જે બીકર હતું તે બીકર ની અંદર શું કે આપણે પાણી નાખેલું, દ્રાવક તરીકે ત્યાં શું હતું? દ્રાવક તરીકે તો પાણી હતું, અને દ્રાવણ સોરી દ્રાવક તરીકે પાણી, અને દ્રાવ્ય તરીકે આપણે શું લેતા હતા? દૂધ અથવા તો સાયનું ટીપું। તો કે વિદ્યાર્થી મિત્રો, અહીં શું થશે કે દૂધ અને સાયનું ટીપું તો એ એક સમાન રીતે પાણીની અંદર મિશ્ર થઈ જાય છે, એક સમાન રીતે પાણીની અંદર મિશ્ર થઈ જાય છે। એટલે કે આપણને દેખાય છે કેવું, આપણને સમાન મિશ્રણ જેવું જ દેખાય છે, પરંતુ ખરેખરમાં આ જે મિશ્રણ છે, આ જે દ્રાવણ છે, તો એ કેવું છે? વિષમાંગ મિશ્રણ છે। તો કે આ જે જૂથ ડી માં જે આપણને જે દ્રાવણ મળે છે એને આપણે કલિલ અથવા તો કલિલમય દ્રાવણ તરીકે ઓળખીએ છીએ। એટલે કે વાસ્તવમાં આપણને દેખાય છે કેવું, સમાંગ મિશ્રણ જેવું, પરંતુ તે સમાંગ હોતું નથી, તે કેવું છે? વિષમાંગ મિશ્રણ છે। એટલે કે જૂથ ડી ને જે દ્રાવણ મળતું હતું તો એને આપણે કલિલ અથવા તો કલિલમય દ્રાવણ તરીકે વ્યાખ્યાયિત કરેલું, બરાબર। આગળ યાદ કરીએ કે સમાંગ મિશ્રણ, તો સમાંગ મિશ્રણની અંદર આપણે યાદ કરી લઈએ કે જૂથ એ અને જૂથ બી ની અંદર આપણે શું કરતા હતા કે પાણી ભરેલા બીકરની અંદર આપણે કોપર સલ્ફેટ ઉમેરતા હતા। એટલે કોપર સલ્ફેટ ઉમેરતા હતા તો શું થતું હતું કે કોપર સલ્ફેટ એ પાણીની અંદર મિશ્ર થઈ જતું હતું અને આપણને રંગીન દ્રાવણ આપતું હતું। એટલે કે એની અંદર જે કોપર સલ્ફેટના જે સ્ફટિક હતા એ પાણીના કણોની અંદર શું થતું હતું? મિશ્ર થઈ જતા હતા। એટલે કે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ આપણને મળતું હતું કે જેને આપણે સમાંગ મિશ્રણ તરીકે વ્યાખ્યાયિત કરીને આવ્યા, પરંતુ અહીં જે કલિલમય દ્રાવણ છે, એટલે કે કલિલ છે, તો કલિલ એ કેવું છે? વિષમાંગ મિશ્રણ છે, બરાબર। એટલે કે વિષમાંગ મિશ્રણ આપણને ખ્યાલ કઈ રીતે આવશે? તો કે આપણે અહીં ટોર્ચ રાખીએ, ટોર્ચની અંદરથી જે પ્રકાશના કિરણો પસાર થાય છે તો એ શું કરે છે? પ્રકાશના કિરણોનું અહીં પ્રકિરણન કરે છે। પ્રકાશના કિરણોનું શું થશે? પ્રકિરણન થશે। એટલે કે પ્રકાશ કિરણોનો માર્ગ શું થશે? પ્રકાશ કિરણોનો માર્ગ દ્રશ્યમાન બને છે। પ્રકાશ કિરણોનો માર્ગ દ્રશ્યમાન બને છે, એટલે કે એના આધારે આપણે કહી શકીએ કે આ જે મિશ્રણ હશે એ કેવું હશે? વિષમાંગ મિશ્રણ, કારણ કે જે દ્રાવણ તૈયાર થાય છે કલિલ દ્રાવણ,
प्रकाश ना किरणों नु आ प्रकारे जे प्रकीर्णन थाय छे तो एने आपणे शुं कहीए छे एने आपणे टिंडल असर तरीके ओळखता होईए छे। प्रकाश किरणों ना आ प्रकारना प्रकीर्णन ने आपणे शुं कहीशुं टिंडल असर तरीके ओळखीशुं कि प्रकाश किरणों ना प्रकीर्णन ने प्रकाश ना किरणों ना आ प्रकारना टिंडल असर कहेवाय। अने नाम परथी कि टिंडल असर एटले कि टिंडल नामना वैज्ञानिके आ असर नो सौ प्रथम अभ्यास करेलो જૂથ ડી ને જે દ્રાવણ મળે છે એ કયું દ્રાવણ છે? કલિલમય દ્રાવણ, અથવા તો આપણે તેને કલિલ તરીકે વ્યાખ્યાયિત કરીએ। અંગ્રેજીમાં આપણે કહીએ તો અંગ્રેજીમાં તેને સોલ તરીકે લેતા હોઈએ છે। શું કહીશું? સોલ। હવે કે આગળ વધીએ કે ટિંડલ અસર, તો તમે આ ટિંડલ અસર જોયેલી છે તો કે અંધારું ઓરડું હોય બરાબર, આપણા ઘરની અંદર કે ઓરડામાં અંધારું હોય અને એક નાના છિદ્રની અંદરથી સૂર્યપ્રકાશનું કિરણપુંજ અંદર પ્રવેશે, અંધારા ઓરડાની અંદર પ્રવેશે, તો આપણને એક માર્ગ, કિરણપુંજનો જે માર્ગ છે એ દ્રશ્યમાન દેખાય છે બરાબર। તો જે ટિંડલ અસર તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે એ શાના લીધે આપણને દ્રશ્યમાન દેખાય છે? તો કે હવાની અંદર જે ધૂળના કણો અથવા તો ધુમાડાના જે કણો છે બરાબર, હવાની અંદર જે ધૂળ અને ધુમાડો જે રહેલો હોય છે તો એ આ સૂર્યપ્રકાશના કિરણપુંજને શું કરે છે? પ્રકીર્ણન કરે છે, એના પ્રકાશના કિરણપુંજને પ્રકીર્ણન કરે છે અને એનો માર્ગ આપણને દેખાય છે કે જેને આપણે ટિંડલ અસર તરીકે ઓળખીએ છીએ। બીજું ઉદાહરણ લઈએ તો કે ગાઢ જંગલમાં તો કે શું હોય છે? ગાઢ જંગલમાં કે આપણને અંધારું જેવું દેખાય છે, પરંતુ એ ગાઢ જંગલની અંદરથી કે જ્યારે સૂર્યપ્રકાશનું કિરણપુંજ પસાર થાય છે ત્યારે પણ કે આપણને કિરણપુંજનો જે માર્ગ છે એ દ્રશ્યમાન દેખાય છે। તો તેના પાછળનું પણ કારણ શું? કે ગાઢ જંગલની અંદર કે ઝાકળ અથવા તો જે ધુમ્મસ અથવા ઝાકળની અંદર શું રહેલું હોય છે? ધુમ્મસ અથવા ઝાકળની અંદર પાણીના અતિ સૂક્ષ્મ કણો રહેલા હોય છે અને એ કણોને લીધે જે પ્રકાશના કિરણનો માર્ગ છે, સૂર્યપ્રકાશના કિરણોનો જે માર્ગ છે એ આપણને દ્રશ્યમાન દેખાય છે। તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે ટિંડલ અસર એટલે શું, કે ટિંડલ નામના વૈજ્ઞાનિકે આ અસરનો અભ્યાસ કરેલો અને પ્રકાશના કિરણના આ પ્રકારના પ્રકીર્ણનને શું કહેવાય છે? ટિંડલ અસર, એટલે કે પ્રકાશના કિરણોનો માર્ગ દ્રશ્યમાન બને છે, એટલે કે એ પ્રકારના પ્રકીર્ણનને શું કહેવાય છે? ટિંડલ અસર। અને કલિલ, તો કલિલ અને નિલંબન તો એ પણ વિષમાંગ મિશ્રણ છે અને કલિલ પણ કેવું છે? વિષમાંગ મિશ્રણ છે। પરંતુ ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે નિલંબનના કણો કરતા જે કલિલના કણો છે એનું કદ કેવું છે? એનું કદ નાનું છે। નિલંબનના કણો કરતા કલિલના કણોનું કદ કેવું છે? નાનું છે, એટલે કે જેને લીધે આપણને કે પ્રકાશના કિરણોનો માર્ગ કેવો બને છે? દ્રશ્યમાન બને છે અને એક સમાન રીતે દ્રાવણની અંદર એક સમાન રીતે ફેલાયેલા હોય છે। તો આ કલિલ એટલે શું અને ટિંડલ અસર એટલે શું, તો તેમનો તમને ખ્યાલ હોવો જોઈએ। હવે કે કલિલના ગુણધર્મો, તો તેની ચર્ચા કરીએ। કલિલના ગુણધર્મો, તો એમાં પ્રથમ ગુણધર્મ આવશે તો કલિલ એ વિષમાંગ મિશ્રણ છે। કલિલ
विषमान मिश्रण छे, विषमान मिश्रण छे। कलील केवु मिश्रण छे तो विषमान मिश्रण छे। એટલે કે કલી ના જે કણો છે તો એ કણો નું કદ કેવું છે, તો કણો નું કદ નાનું છે, અને આવા જે નાના કણો છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી। એટલે કે બીજો ગુણધર્મ એનો શું આવશે કે કલી ના કણો નું કદ નાનું હોવાના લીધે તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી। ત્રીજા ગુણધર્મ ની ચર્ચા કરીએ તો ત્રીજા ગુણધર્મ ની અંદર કલીલમય જે દ્રાવણ છે, કલીલમય દ્રાવણ तो एनी अंदर थी प्रकाश ना किरण ने पसार करिए तो ये प्रकाश किरणों मार्ग अपने दृश्यमान दिखाय छे। बरोबर के प्रकाश ना किरणों ए शुं करे छे, प्रकीर्णन करे छे, के जेने आपणे पिंडल असर तरीके व्याख्याय कर्यो। एटले के त्रीजो गुणधर्म आवशे के प्रकाश ना किरणों मार्ग दृश्यमान बने छे, एटले के प्रकाश ना किरणों प्रकीर्णन करे छे। अने के आ जे कलील ना कणो छे तो समय पसार थता कलील ना कणो ए द्रावण नी अंदर एक समान रीते फैलायेला जाय छे, एटले के पात्र नी अंदर एटले के बीकर नी अंदर तळिये जमा थता नथी। एटले के कलील ना कणो ए केवा छे, स्थायी छे। तो आ एनो त्रीजो गुणधर्म थशे। चौथा गुणधर्म नी चर्चा करिए तो कलील ना जे कलीलमय जे द्रावण छे तो आपणे आगळ गाळन प्रक्रिया, तो गाळन प्रक्रिया नी मैं तमने चर्चा करेली। એટલે કે ગાળન પ્રક્રિયાની મદદથી કલીલના સોરી દ્રાવક અને દ્રાવ્યના જે કણો છે એને આપણે અલગ કરી શકતા નથી। એટલે કે કલીલ તો કલીલને ગાળન પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતું નથી, કલીલમય દ્રાવણને ગાળન પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતું નથી। તો આ એનો ચોથો ગુણધર્મ થશે। પરંતુ એક વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન, કઈ પદ્ધતિ? સેન્ટ્રીફ્યુગેશન। તો આ જે પદ્ધતિ છે તો આ પદ્ધતિની મદદથી આપણે કલીલના કણોને અલગ કરી શકીએ છીએ। હવે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ શું છે તો તેની ચર્ચા આપણે આપણા આગળના લેક્ચરમાં કરીશું, પરંતુ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કલીલના કણોને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ, મિશ્રણમાંથી આપણે એ કણોને અલગ કરી શકીએ છીએ। તો કે કલીલ દ્રાવણ એટલે શું અને કલીલના ગુણધર્મો એટલે શું, તો તેનો તમને ખ્યાલ હોવો જોઈએ ફરીથી કે પહેલો ગુણધર્મ આવશે કે કલીલ એ વિષમાંગ મિશ્રણ છે, બીજું કલીલના કણોનું કદ નાનું હોવાના લીધે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, ત્રીજો ગુણધર્મ થશે કે પ્રકાશના કિરણોનું એ પ્રકીર્ણન કરે છે, અને કલીલના કણો તો સમય પસાર થતા તે પાત્રના તળિયે બેસી જતા નથી, એટલે કે કલીલના કણો એ કેવા છે, સ્થાયી છે। ચોથો ગુણધર્મ થશે કે કલીલ ને ગાળન પ્રક્રિયા દ્વારા, કલીલના જે કણો છે એને ગાળન પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી, પરંતુ એક વિશેષ પ્રકારની પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા તેને અલગ કરી શકાય છે, મિશ્રણમાંથી તેને અલગ કરી શકાય છે। હવે આપણે આગળના લેક્ચરમાં પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા તો તેની ચર્ચા કરીશું। તો આજે જે પણ ચાલ્યું તો તેનું તમે રિવિઝન કરી લેજો। થેન્ક યુ।